જિલ્લો અમદાવાદ, અને મારા દાદાના નામે 37 વીઘા જમીન ચાલતી હતી, જે અલ્પેશ ઠાકોર અને એના પપ્પા ખોડાજી ઠાકોર આમને મારા નામ દાખલ કરવા માટે મેં આપી હતી, અને એમને જ્યાં કીધું ત્યાં મેં સહીઓ કરી દીધી, પણ એમને બે હાલ જમીન બધી એમના નામે થઈ ગઈ છે. પછી મારા ઉપર માંડલ મામલતદાર સાહેબ જોડે કેસ થયો, તો મને એમાં કંઈ ખબર પડી નહીં કે આ લોકોએ શું કર્યું છે. પછી 5-5 નોટિસો મામલતદાર સાહેબને લઈ ગયા. પછી મને કે નોગણ, હવે તારી જમીન આવી જશે, બધું નામ વામ કમ્પ્લીટ થઈ જશે. પછી પ્રાંતમાં કેસ થયો, પ્રાંત સાહેબની 5 નોટિસો મારી ઉપર આવી. પછી આ જગાભાઈ ઠાકોરને મેં બતાવી, મને કે તારી બધી જમીન જતી રહી છે ને આવું કર્યું છે આ લોકોએ. હું કહું, હવે પ્રાંત સાહેબ તો હવે ક્યાં હશે? મને કે હું તને લઈ જઉં. તો અમે મુદતે ગયા પ્રાંત સાહેબ જોડે, તો પ્રાંત સાહેબે 50% મદદ આપી. મને કે માંડર જવું, માંડર રિમાઇન્ડ કેસ કર્યો, રિમાઇન્ડ કેસ કર્યો. મામલતદાર સાહેબ ઠક્કર સાહેબ હતા, તો મને ન્યાય આપી દેવાનું કહી દીધું. મને કે તને ન્યાય મળી જશે, અને એમાંથી એક કે હું હલે એવો નહીં રહેવા દઉં. પછી પોલીસ રક્ષણનું પણ મને કીધું, કહું ના સાહેબ, મને હવે મારી જમીન અપાઈ દો. હું ખૂબ રોયો સાહેબ જોડે, અને આ લોકોએ મારી સાથે એવા અત્યાચારો કર્યા છે, અને આ લોકોને એવો સબક શીખવજો કે એ અમદાવાદમાં જ રહે અને કાંકરિયા જોઈ થાય, ખાલી આ બાજુ જોવે જ નહીં. આ એવા માણસો છે, એટલા નીચ છે કે જમીનનો કાગળ તો તમે આમને દેખાડતા જ નહીં, બરાબર, નહીતર મરી ગયા. નહીતર જે એ દારૂ બંધ કરાવવા દોડે છે ને, એ તમારે કરવું પડશે, કારણ કે કશું ખાવા રહેવા નહીં દેતો. તમારા છોકરાને ખવડાવવા માટે શું કરવું પડશે? એ દારૂ વેચાવરાવશે જે ઉપર રહી. મારી 37 વીઘા જમીન લૂંટી લીધી એમને, બરાબર. હવે મારા છોકરાઓને ખવડાવવાનું શું? અત્યારે વચ્ચે અમે વિડીયો વાયરલ કર્યો, તે દાદાગીરી કરવા માંડ્યો ભાઈ આઈ. મને કે હાથ પગ ભાગી જાય, કે તું તો મારી જોડે મચ્છર છે. કહું મચ્છર હોય તો પીચી નાખતાણે, બરાબર, હવે તો શું કરું? પછી ગામવાળાને કીધું કે ભાઈ એને લઈને આવો ઘરે, એટલે પતાવી દઈએ બધું. ભાઈ ગામવાળા લઈને જ્યાં ઘરે, એની ઓફિસે ચેટલી વસ્તી હતી ડેરી, તે બધાને બહાર કાઢ્યા. એને ખબર પડી કે સીતાપુર વાળા આવ્યા, એટલે કોઈ આભરે નહીં ને આ ડખો, એટલે બધાને બહાર કાઢ્યા, અંદર લઈ ગયા. પછી હવે અલ્પેશ ના તો પૈસાની કોઈ પડી નથી, પૈસા જોતા હોત તો મારા ઘર ભર્યા હોત, એટલે પૈસાની મને પડી નથી. મને ખબર કો તું કેટલો નીચ છે, પણ આપણે તો એના અહીંયા બોલાય નહીં, ફરી વરત શું કરવાનું પૈકા? પછી હવે કે પતાવવાનું છે કે નહીં પતાવવાનું? કઈ ગામવાળા હતા કે ભાઈ પતાવવાડ જવા દો ને બધું, કે 50 લાખ રૂપિયા લી મૂકું, મારે નહીં પતાવું. 8-10-15 કરોડ ની જમીન, 50 લાખ રૂપિયા, અમે તો હેઠ્યા રે, અમારા કઈ ગરીબ ડખા ચાલ્યા, 60 લાખે આયા ને કરોડે આયા ને. કહું પતાવું જ નહીં, જમ જામ ચાલુ જ રાખો, હજુ ચાલુ જ છે, અને આનો તો માટ વિશ્વાસ કરતા જ નહીં, તો તમને આમાં જીવ દેવાય નહીં રાખે કે મરે એવાય નહીં રાખે. હા, એક એક કોડ ના કરીને બે છે અમારે જમીન છે ને, 5 વર્ષ ધક્કા ખાખા કરું કોર્ટના. વિડીયો પેલા પત્રિકાઓ ફરતી કરી તો કોઈ મેન ના આવ્યો, કે પેપરમાં આવ્યું તો કઈ મેન આવ્યો નહીં. પછી વિડીયો વાયરલ કર્યો તો સીધો જ ને ડાયરેક્ટ ભોડામ ધોકો વાજ્યો, એટલે છૂટ્યો સીધો ગાડી લઈને. મને ગોત્યો કે હવે પતાવી દેવાનું બધું. સારું ભાઈ, આ પતાવી દે ને નહીં કહી જ્યાં ઘરે કહી, કહું નહીં પતાવો, ચાલુ જ છે, બરાબર. અને અત્યારે ઠક્કર સાહેબ હોત ને તો એ અહીંયા આવ્યો ને, હવે જેલ ભેગો થઈ ગયો હોય, પણ હવે ઠક્કર સાહેબ બદલાઈ જાય, એટલે એના પછી તો બીજા 3 સાહેબો આવ્યા, બે હાલ ગોસ્વામી સાહેબ છે, મામલતદાર સાહેબ, અને બધું કામકાજ ચાલુ છે. અને આપ ઠાકોર સમાજો છો, અને હું એ ઠાકોર સમાજનો દીકરો છું, અને તમે મારા મા બાપ સમાન છો, અને મારી જે મદદ થાય તે કરજો, બરાબર. જય જય ભારત. અને આ નીચનો તો માટસંગ કરતા જ નહીં, અને સમાજને પણ કહેજો. એ કેવો ભાષણ આપતો હતો ગાંધીનગરમાં, કે ગાયને ઘાસ નાખો છો કે નહીં? આ ગાયને ઘાસ નાખે, આ ગરીબોની જમીનો લૂંટે?
આ તો એટલો નીચ છે કે પગ ભગેલી ગાયની જોડે જો તમે ઘાસ નાખી હોય તો પણ લઈ જઈને ઘરે જઈને એના પાડાને નાખે એમ છે. હા, જય જય ભારત.